અમદાવાદના ઓગણજ ખાતે આયોજિત પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતાની પ્રાથમિકતા આપવામાં આવી છે ત્યારે પ્રમુખ નગરમાં ગ્રીન ઝોન નામનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે આ ડોમમાં પ્લાસ્ટિક વધેલા ખાદ્ય પદાર્થો અને કાટમાળનો ફરી કેવી રીતે ઉપયોગ કરી શકાય તે દર્શાવાયું છે અહીં ત્રણ આર પર કામ કરવામાં આવ્યું છે આ ત્રણ આર છે રિસાયકલ રિડ્યુસ અને રીયુઝ અહીં પ્લાસ્ટિક વેસ્ટ કિચન વેસ્ટ અને કન્સ્ટ્રક્શન વેસ્ટથી અલગ અલગ ઉપયોગી વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે અહીં ખાસ પ્રકારે બાકડા બનાવવામાં આવ્યા છે જેમાં પ્લાસ્ટિક વેસ્ટ રેતી તેમજ ભસ્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો પ્લાસ્ટિક્સની બોટલમાંથી ડસ્ટબિન્સ તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત અહીં એક મશીન મૂકવામાં આવ્યું છે જેમાં એક ખાસ ખાતર તૈયાર કરવામાં આવે છે કિચન વેસ્ટમાંથી નીકળતી તમામ વસ્તુઓને ખાતર સ્વરૂપે આ મશીન તૈયાર કરે છે આ ખાતરનો ઉપયોગ નગરમાં આવેલા બગીચાના છોડમાં થાય છે આ ઉપરાંત મહોત્સવ પૂર્ણ થયા બાદ કન્સ્ટ્રક્શન વેસ્ટ નીકળશે જેમાંથી પેવર્સ કુંડા ગાર્ડન બેન્ચ જેવી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરવામાં આવશે આ મામલે ઝી ચોવીસ કલાકે સંચાલક સાથે વાતચીત કરી હતી આ ગ્રીન ઝોન તૈયાર કરવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ઝીરો વેસ્ટ મુખ્ય હેતુ એ છે કે આવનાર લોકો જે પ્રવાસીઓ છે અહીંયા એ લોકો કંઈક ને કંઈક દરેકમાંથી સંદેશ લઈને જાય અને જે કહેવાય કે પ્રકૃતિ પર્યાવરણનું સંવર્ધન સચવાય અને આવનારી પેઢીઓને આનો જેમ અત્યારે આપણે માણી શકીએ છીએ એ પ્રકારે આવનારી પેઢીઓ પણ આ જ પ્રકૃતિને માણી શકે નગરમાં બધી વસ્તુઓનો યુઝ કરવામાં આવે છે રીયુઝ કરીને હા આ ખાતરનો આપણે નગરની અંદર ઉપયોગ કરી રહ્યા છીએ અને સમજો કે અત્યારે અને પોસ્ટ ઇવેન્ટ એની અંદર બી આનો ઉપયોગ પ્રેરક ભાઈએ કીધું એ વાત સાચી છે કે આ નગર છે તેમાંથી લોકોને પ્રેરણા મળે છે અને પ્રેરણા લઈને જ લોકો ઘરે જઈ રહ્યા છે જો કદાચ અહીંયા આવશે અને આ જે ડોમ તૈયાર કરવામાં આવે છે ગ્રીન ઝોન કરીને એની તેની મુલાકાત લેશે તો કદાચ દસમાંથી પાંચ ટકા લોકો તો એવા હશે કે જે જઈને ઘરે આનો ઉપયોગ કરશે પર્યાવરણની જાળવણીમાં એક પ્રયાસ બની રહેશે તેવું લાગી રહ્યું છે જે એક પ્રયાસ છે એક પ્રેરણા લોકોને આપવાનો અહીંયા પ્રયત્ન નગરમાં કરવામાં આવ્યો છે અને લોકો અહીંયાથી પ્રેરણા લઈને જઈ રહ્યા છે કેમેરામેન વિરેન સાથે આશકાજાની